શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વહુ વિશ્વામિત્રી અભિયાન અંતર્ગત ત્રીજા રાષ્ટ્રીય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરની નદીઓને પુનર્જીવિત કરવાના અભિયાન અંતર્ગત વિશ્વામિત્રી નદી માટે વહુ વિશ્વામિત્રી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પાણીના તમામ જળસ્ત્રોતને આંતરજોડાણની પ્રક્રિયા હાથ ધરી તેમજ વિશ્વામિત્રીના બંને કિનારે વૃક્ષોનું વાવેતર કરી બાયોશિલ્ડની રચના કરી જૈવિક વૈવિધ્યતાનું સંરક્ષણ કરવા અંગે આજરોજ સુભાનપુરા વિસ્તારમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રીજી રાઉન્ડ ટેબલ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા ઝૂના પૂર્વ ક્યુરેટર ડોક્ટર રાજુ વ્યાસ અને ફોનલ ડાયવર્સિટી નિષ્ણાત ડોક્ટર રણજીત દેવકરે ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શહેરના પર્યાવરણ પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કમ્યુનિટી સાયન્સ સેન્ટર આપણે ખબર જ છે, જેમ બહુ વિશ્વામિત્રી અભિયાન કર્યું છે 8 વર્ષથી, અને છેલ્લા 3 વર્ષથી અમે એક નેશનલ રાઉન્ડ ટેબલ મીટ પણ કરીએ છીએ દર વર્ષે. તો પહેલાં જે અમારી નેશનલ રાઉન્ડ ટેબલ મીટ હતી એનો મુખ્ય ઉદ્દેશ નદી એઝ અ હોલ આખી રિવર સિસ્ટમને સમજવી અને કયા કયા મુદ્દાઓ એમાં આવી શકે જો આખી નદીને આપણે પુનર્જીવિત કરવી હોય, રિવાઈવ કરવી હોય વિશ્વામિત્રી, તો એમાં ગ્રીન આખું બાયોશિલ્ડ લાવે, પછી જે વેસ્ટ ડિસ્પોઝલ છે એનું સરખું રીતે કરવું પડે વ્યવસ્થાપન, અને પછી ઓર્ગેનિક ફાર્મિંગ, એવી રીતે અમે બહુ જ બ્રોડલી એવા મુદ્દાઓ આવર્યા હતા. અને બાયોશિલ્ડમાં પણ એના બંને કાંઠે આખા લેન્થ ઉપર વૃક્ષો વાવીએ અને કયા જાતના વૃક્ષો હોવા જોઈએ ને એ બધી વાતો, એની બંને કાંઠા ઉપર 5-5 કિલોમીટર સુધી ઓર્ગેનિક જ ફાર્મિંગ કરીએ તો ત્યાંથી આવતું પોલ્યુશન અટકી જાય, પાણીનું ઘણું બધું લેવલ છે, ક્વોલિટી છે બદલાઈ, એટલે એના વિશેનું એ હતું સેકન્ડ નેશનલ રાઉન્ડ. અને જે થર્ડ નેશનલ રાઉન્ડ ટેબલ આજે આપણે કરી રહ્યા છીએ એમાં એ છે કે બે મુદ્દાઓ ખાસ, તો કે રિવર ઇકોસિસ્ટમ, જો પાણીની ઇકોસિસ્ટમને આપણે સમજીએ નદીની, તો એની જોડેના જોડાયેલા કાંસ તળાવો અથવા તો જે એના રવાયેલ એરિયા છે એટલે કોતરો જે છે નદીના, એ પછી આ નદી આપણને ખબર છે મેન્ડરિંગ કરતી હોય છે, એટલે રૂટ પોતાનું બદલી દે અને તળાવ બનાવે, તો એ બધા તળાવોને પણ સાથે સાંકળીને કોઈ પ્લાન કરવો પડે. એટલે હોલિસ્ટિક જો પ્લાન કરવું હોય વિશ્વામિત્રીનું તો આ બધી વસ્તુનો આપણને હિસાબ રાખવો પડશે, આપણને જોડવી પડશે. એટલે એને એક મુદ્દો, અને બીજો મુદ્દો અમારો હતો બાયોડાયવર્સિટી, કે આ નદીની ઉપર નભતા કેટલા બધા એવા શેડ્યુલ 1ના આપણી પાસે પ્રાણીઓ છે, એમાં ટર્ટલ છે, ક્રોકોડાઇલ છે, અને પછી શેડ્યુલ 2, 3, અને 4 એવી રીતના પણ અલગ અલગ શેડ્યુલના લગભગ 31 જેટલા પ્રજાતિઓના પ્રાણી આ વિશ્વામિત્રીમાં જોવા મળે છે. તો એ નદીના નભતા, પછી આપણો મગર હોય કે કાચબો હોય, એ બધાને પ્રોટેક્શન પામવા માટે શું કરવું જોઈએ, કેવી રીતના હેબિટેટ એમની સાચવવી જોઈએ, તો એના માટેની વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. એટલે વોટર ઇકોસિસ્ટમ અને બાયોડાયવર્સિટી, એ બંનેનું કન્ઝર્વેશન થાય અને ઇમ્પ્રુવમેન્ટ થાય એના માટેનું આયોજન કરવામાં આવ્યું.